हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल ई लर्निंग। फ्रेंड्स, आज जो है वीडियो है ये जीटीयू ना डिप्लोमा ना फोर्थ और सिक्स्थ सेमेस्टर ना स्टूडेंट्स माटे नो वीडियो है। तो जेटला पण स्टूडेंट्स आ वीडियो जुए छे लास्ट सुधी मारी साथे बनेला रहेजो, बिकॉज आ वीडियो ना एंड सुधी में तमारा जे काई पण प्रॉब्लम छे जे स्टूडेंट्स अमने मोकलेला छे, घणा बधा स्टूडेंट्स फोर्थ और सिक्स्थ सेमेस्टर ना जे स्टूडेंट्स छे अमने अपनी चैनल ने कमेंट सेक्शन में कमेंट करे छे, अमने इंस्टाग्राम पर मैसेज करे छे, अने बीजी घणी बधी रीते अमने मैसेज करीने अमने क्वेश्चन पहोंचाड़े छे, अने बधा ज क्वेश्चन बहु बधा स्टूडेंट्स ना भेगा थई गया। एटले अमने एवुं थयुं छे के भाई आपणे स्टूडेंट्स माटे एक विडियो बनावी दईए के जेमां अमने आ जे बधा एक्जाम रिलेटेड जे प्रॉब्लम्स छे, जे क्वेश्चन्स छे, एनुं आपणे सोल्यूशन आपी दईए एक ज विडियोथी। बिकॉज दरेक विडियो में स्टूडेंट्स आवा क्वेश्चन करता हुए छे, फोर्थ सेमेस्टर ना स्टूडेंट्स हो के सिक्स सेमेस्टर ना स्टूडेंट्स हो के सर अमारा क्वेश्चन अमारो एक्जाम क्यारे थवानी है। तो ए बन्ने सेमेस्टर ना स्टूडेंट्स छे ए आ वीडियो लास्ट सुधी जोजो, बिकॉज तमारा एक्जाम रिलेटेड जेटला पण क्वेश्चन्स छे ए बधा आ वीडियो ना एंड सुधी में सॉल्व थई जवाना छे। ओके, तो तमने स्क्रीन ऊपर देखातु हशे फ्रेंड्स जीटीयू ना फोर्थ अने सिक्स्थ सेमेस्टर विद्यार्थीओ ना मूंझवता प्रश्नों। તેમાં ક્વેશ્ચન નંબર વન, આપણે પહેલાં ફોર્થ સેમની વાત કરીએ તો ફોર્થ સેમના સ્ટુડન્ટ્સનો પહેલો જ ક્વેશ્ચન એ હોય છે કે સર અમારી એક્ઝામ ક્યારે આવશે। બિકોઝ સ્ટુડન્ટ્સને એવું છે કે આપણે એક પહેલાં જ વિડીયો બનાવેલો છે કે જેમાં ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે એક્ઝામ ફોર્મ જે છે એ ઓપન થઈ ગયા છે અને એમને એક્ઝામ ફોર્મ ભરવાના છે। ઓકે, 25th કે 26th એપ્રિલ સુધી એ લોકોના ફોર્મ ભરાવવાના છે। તો સ્ટુડન્ટ્સને એવું થાય છે કે હજી થર્ડ સેમેસ્ટરની એક્ઝામ ગયા અને એક કે દોઢ મહિનો જ થયો છે, ત્યાં તરત અમારા ફોર્થ સેમેસ્ટરના એક્ઝામ ફોર્મ આવી ગયા, એટલે શું અમારી એક્ઝામ આવી જશે? એવું નથી ફ્રેન્ડ્સ, એક્ઝામ ફોર્મ આવે છે એનો પ્રશ્ન એનો મતલબ એવો નથી કે તમારું એક્ઝામ આવી જશે। આ વખતે ફ્રેન્ડ્સ એવું થયેલું છે, અને દર વખતે પહેલાં જે એક્ઝામ ફોર્મ ભરાયેલા હતા એમાં એવું થાય છે કે જીટીયુ એક્ઝામ ફોર્મ ભરવા માટે અરાઉન્ડ 10 to 15 days ટાઈમ આપે છે, અને પછી વિથાઉટ પેનલ્ટી ભરવાનો ટાઈમ આપે છે, અને પછી એક્ઝામના 7 દિવસ અગાઉ સુધી પેનલ્ટી સાથે એક્ઝામ ફોર્મ ભરવાનો ટાઈમ આપે છે। એટલો બધો ટાઈમ આપવા છતાં પણ અમુક સ્ટુડન્ટ્સ જે છે જે અવેર નથી હોતા, એ લોકો એક્ઝામ ફોર્મ ફિલ કરતા નથી, અને પછી લાસ્ટમાં એ સ્ટુડન્ટ એ જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે એ અને ઇવન યુનિવર્સિટીને પણ બહુ બધા પ્રશ્નો સોલ્વ કરવા પડે છે અને બહુ પ્રોબ્લેમ થાય છે એ લોકોને લાસ્ટ મોમેન્ટે એક્ઝામ ફોર્મ ભરાવવા માટે। હવે કોઈ પણ રીઝન હોઈ શકે, સ્ટુડન્ટ્સની બેદરકારી પણ હોઈ શકે કે સ્ટુડન્ટ્સ રેગ્યુલર જે સર્ક્યુલર એ લોકોને કોલેજ તરફથી આપવામાં આવે છે, જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એને એ લોકો ફોલો કરતા નથી, તો એને લીધે બહુ બધા પ્રોબ્લેમ થાય છે। એટલે આ વખતે યુનિવર્સિટીએ શું કરેલું છે કે તમારા એક્ઝામ ફોર્મ બહુ એક્ઝામના બહુ ટાઈમ પહેલાંથી જ તે સ્ટાર્ટ કરી દીધા છે ભરવાના। ઓકે, એટલે તમને 25th એપ્રિલ સુધીનો ટાઈમ આપેલો છે। ફોર્થ સેમના સ્ટુડન્ટ્સની વાત કરું છું અહીંયા આગળ, તે લોકો એ લોકોના એક્ઝામ ફોર્મ ભરી શકશે। એટલે ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સને હું અહીંયા કહેવા માગીશ કે તમારી એક્ઝામ આવે છે, તમારા એક્ઝામ ફોર્મ આવે છે એનો મતલબ એવો નથી કે તમારી એક્ઝામ આવશે। ઓકે, જીટીયુનું તમે સર્ક્યુલર જોયેલું હોય બરાબર, જે તમારું વેકેશનનું જે સર્ક્યુલર છે બરાબર, એ સર્ક્યુલર હું તમને અહીંયા દેખાડું। તો જો ફ્રેન્ડ્સ, આ સર્ક્યુલર છે એમાં લખેલું છે કે 1 મેથી લઈને 14 જૂન સુધીનું વેકેશન છે। તો આ વેકેશનને ધ્યાનમાં રાખીને પણ જીટીયુએ ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટેનું એક્ઝામ ફોર્મ જે છે એ થોડું વહેલું સ્ટાર્ટ કરી દીધું છે, અને તમે તમારું એકેડેમિક કેલેન્ડર જોયેલું હોય ફ્રેન્ડ્સ ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે, તો એમને ત્યાં પણ તમને આઈડિયા આવી ગયો હશે કે તમારું જે ટર્મ છે ફોર્થ સેમેસ્ટરનું એ 14 જૂને કમ્પ્લીટ થવાનું છે, અને અહીંયા આગળ તમે જુઓ સમર વેકેશન પણ 14 જૂને જ કમ્પ્લીટ થાય છે। તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ તમારે એ વસ્તુ સમજવાની છે કે ભલે તમારા એક્ઝામ ફોર્મ અત્યારે આવી ગયા છે ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે, પણ તમારી એક્ઝામ જે છે એ 14 જૂન પછી ગમે ત્યારે હોઈ શકે। ઓકે, તમારી ટર્મ એન્ડ 14 જૂને થાય છે, અને 14 જૂન પછી ગમે ત્યારે 15 ડેઝની અંદર તમારી એક્ઝામ હોઈ શકે, એટલે એન્ડ ઓફ જૂન તમારે તમારી ગણતરી રાખવાની કે ફોર્થ સેમેસ્ટરની તમારી એક્ઝામ થશે મોસ્ટ પ્રોબેબલી। ઓકે, કોઈ ઓફિશિયલ નથી આ વસ્તુ,
આ અમે એક અંદાજો મારીને તમારા માટે કરીએ છીએ કે જેથી તમને થોડો ઘણો આઈડિયા આવે કે તમારી એક્ઝામ કયા ડેટ્સ આસપાસ આવશે અને એ રીતે તમે તમારી પ્રિપરેશન કરી શકો. તો ફ્રેન્ડ્સ, તમારે અત્યારથી એક્ઝામનું ટેન્શન લેવાનું નથી. ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સને બરાબર ભલે એક્ઝામ ફોર્મ આવી ગયા છે, પણ તમારી જે એક્ઝામ છે એ મોસ્ટ પ્રોબેબલી મે બી અરાઉન્ડ જૂનના એન્ડ સુધીમાં આવવી જોઈએ. જૂનના એન્ડ સુધીમાં, આફ્ટર 14 જૂન તમારી એક્ઝામ મોસ્ટ પ્રોબેબલી હોઈ શકે. અગેન, ધીસ ઇઝ નોટ ઓફિશિયલ, આ જસ્ટ એક અનુમાન છે અમારું, અને એ અનુમાન અમે એને માટે કરીએ છીએ કે જેથી તમારો પ્રોબ્લેમ જે છે, તમે વારાઘડીએ જે ક્વેશ્ચન પૂછ્યા કરો છો કે ફોર્થ સેમની એક્ઝામ ક્યારે આવશે, સર ફોર્મ આવી ગયા છે તો અમે શું કરીએ, તો તમારે અત્યારે ગભરાવવાનું નથી. તમારી એક્ઝામ અત્યારે નહીં થાય, હા તમારે એક્ઝામ ફોર્મ અત્યારે જરૂરથી ભરી દેવાના છે 25 એપ્રિલ સુધીમાં. તો એ અત્યારે તમે ફાસ્ટ ટર્મ ફાસ્ટ ભરી દો, બધા જ, કોઈ બાકી ન રહી જાય, કોઈ સ્ટુડન્ટ આપણે બેદરકારી રાખવાની નથી. ઓકે, તો આઈ હોપ ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સને એમનો ક્વેશ્ચન જે છે એનો સોલ્યુશન મળી ગયું છે કે તમારી એક્ઝામ અત્યારે નથી, તો એક્ઝામનું ટેન્શન નહીં લેવાનું. તમારી નોર્મલ પ્રિપરેશન તમે કરતા રહ્યો, અત્યારે જે તમારું સ્ટડીઝ ચાલે છે એ પ્રમાણે તમારી પ્રિપરેશન કરતા રહ્યો. અને વધારે તમારે સારી રીતે પ્રિપેર કરવું હોય તો આપણી ચેનલમાં ટેલિગ્રામ, આપણી ચેનલના પ્લેલિસ્ટમાં બધા જ પેપર સોલ્યુશન છે. થિયરી ઓફ મશીન સબ્જેક્ટ, થર્મલ એન્જિનિયરિંગ 1 અને બીજા સબ્જેક્ટ રિલેટેડ ઘણા બધા વિડીયોઝ છે ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે. તો તમે એની સાથે સાથે વિડીયો પણ જોતા રહ્યો અને તમારી પ્રિપરેશન સારી રીતે કરતા રહ્યો. ઓકે, તો આઈ હોપ ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગયો છે. હજી પણ ડાઉટ હોય ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ તો કમેન્ટ સેક્શનમાં જણાવો, અમે તમારો ડાઉટ સોલ્વ કરી દઈશું. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ સિક્સ્થ સેમેસ્ટરની. તો સિક્સ્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સને આ વખતે ફ્રેન્ડ્સ થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે વધારે પડતું. ઓકે, ઘણું બધું ભેગું થઈ ગયું છે અને સિક્સ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સને તો બહુ બધા પ્રોબ્લેમ છે કે સર એમની તો 2-3 પ્રશ્નો છે કે સર અમારી એક્ઝામ ક્યારે આવશે. પહેલો અને મોસ્ટ સૌથી વધારે મૂંઝવતો ક્વેશ્ચન કે સર અમારી યુનિવર્સિટી એક્ઝામ ક્યારે આવશે. સેકન્ડ બીજો એક ક્વેશ્ચન જે છે, જેનો આપણે આગળ એક વિડીયો પણ બનાવેલો છે કે અમારી એક્સટર્નલ વાયવા થશે કે નહીં, અમારા જે એક્સટર્નલ એક્ઝામિનેશન પ્રેક્ટિકલ એક્ઝામિનેશન છે એ થશે કે નહીં. અને થર્ડ ક્વેશ્ચન અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અગેન કે સર સિક્સ સેમેસ્ટરની એક્સટર્નલ વાયવા ક્યારે થશે, થશે તો ક્યારે થશે. ઓકે, તો સૌથી પહેલાં હું સિક્સ સેમની એક્ઝામની વાત કરું તો ફ્રેન્ડ્સ આપણે આપણા તમારા એક્ઝામ ફોર્મ ઉપર જઈએ તો સૌથી પહેલું જે તમારું એક્ઝામ ફોર્મ ફિલ કરવાનું સર્ક્યુલર આવેલું એમાં જીટીયુએ તમને 21 તારીખથી લઈને 31 તારીખ સુધીનો ટાઈમ આપેલો માર્ચની. ઓકે, ત્યારે એવું લાગેલું કે ભાઈ એપ્રિલના 2nd વીકમાં તમારી એક્ઝામ આવી શકે, પણ પછી એ ડેટ એક્સટેન્ડ કરવામાં આવી. ઓકે, અને એક્સટેન્ડ કરીને તમને આઈ થિંક 6th કે 7th એપ્રિલ સુધીનો ટાઈમ આપવામાં આવ્યો, 6th એપ્રિલ સુધીનો, કે ત્યાં સુધીમાં તમે તમારી જે છે ફોર્મ એ ભરી શકશો. ઓકે, વિથાઉટ પેનલ્ટીઝ. ઓકે, એ સર્ક્યુલર આપણે જોઈ લઈએ. હા, તો આ સર્ક્યુલર છે, તો એમાં આપણે જોઈએ આગળ નીચે. તો આ સર્ક્યુલરમાં નીચે તમને જે એક્સટેન્શન આપેલું હતું એ હતું 1st એપ્રિલથી લઈને 6th એપ્રિલ સુધીનું તમને એક્સટેન્શન આપેલું હતું વિથાઉટ પેનલ્ટી. અને પછી એમાં લખેલું હતું ફ્રેન્ડ્સ કે 7th એપ્રિલથી લઈને તમારી એક્ઝામ સ્ટાર્ટ થાય એના 7 દિવસ અગાઉ સુધી તમારું ફોર્મ ભરાશે. ઓકે, તો આમાં એક ક્વેશ્ચન એવો હતો કે હવે આમાં સર ક્યાં સુધીની એક્ઝામ કન્સિડર કરવાનું. ઓકે, ક્યાંથી ક્યાં સુધીનું અમારે એક્ઝામ ફોર્મ અમારું ભરાશે અને ક્યાં અમારે એક્ઝામ અમારી એક્સટર્નલ યુનિવર્સિટી એક્ઝામ ક્યારે થશે. તો હવે આ જે સર્ક્યુલર આવેલું ફ્રેન્ડ્સ, પછી ઘણા બધા સ્ટુડન્ટ્સે અમને ઇન્સ્ટાગ્રામ પર એમના જે સ્ટુડન્ટ પોર્ટલમાં જ્યાં આગળ એ લોકો આ એક્ઝામ ફોર્મ ભરવા જતા હતા ત્યાંનો એક સ્ક્રીનશોટ અમને મોકલેલો, બીકોઝ ત્યાં આગળ ડેટ્સ થોડીક અલગ બતાવતા હતા. જે આ ડેટ બતાવતા હતા કે ભાઈ 7/4 સુધીમાં વિથાઉટ પેનલ્ટી અને 7/4 લઈને કોઈ 7 દિવસ અગાઉ સુધી તમારું જે એક્ઝામ ફોર્મ ભરવાનું તમને વિથ પેનલ્ટી 500 રૂપીસ સાથેનું જે આપેલું એનું એક સ્ક્રીનશોટ હું તમને અત્યારે દેખાડું. તો આવો એક સ્ક્રીનશોટ અમને સ્ટુડન્ટ્સે મોકલેલો કે જેમાં એ વસ્તુ કીધેલી છે કે 7/4 લઈને તમે જો 6/4 સુધી 21/3/2022 લઈને 6/4 સુધી વિથાઉટ પેનલ્ટી તમે એક્ઝામ ફોર્મ ફિલ કરી શકશો અને 7/4 લઈને 30/4 સુધી 500 પેનલ્ટી સુધી છે. ઓકે, એટલે એ આગળ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આ છે કે 30/4 સુધી એટલે 30 એપ્રિલ સુધીનો તમને ટાઈમ આપેલો છે કે વિથ પેનલ્ટી તમે તમારું એક્ઝામ ફોર્મ ફિલ કરી શકો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ડેટ છે 30 એપ્રિલની. એટલે 30 એપ્રિલ સુધી તો ફ્રેન્ડ્સ તમારા એક્ઝામ ફોર્મ ફિલ થવાની તમને પરમિશન આપેલી છે યુનિવર્સિટીએ. આ ઘણા બધા સ્ટુડન્ટ્સના સ્ટુડન્ટ પોર્ટલમાં આ વસ્તુ છે,
તમે પણ અત્યારે તમારા સ્ટુડન્ટ પોર્ટલ પર લોગિન કરીને આ વસ્તુ ચેક કરી લો કે તમારા સ્ટુડન્ટ પોર્ટલ પર પણ આ ડેટ દેખાય છે કે નહીં 30 એપ્રિલ સુધીની. ઓકે, તો એ ડેટ ઉપરથી આપણે એ અંદાજો, અગેન ધીસ ઇઝ ઓલ પ્યોરલી અનુમાન, ઓકે કોઈ ઓફિશિયલ વસ્તુ નથી, તો એક અંદાજો મારી શકીએ કે તમારી એક્ઝામ મેની ફર્સ્ટ વીક કે સેકન્ડ વીક સુધીમાં આવી જોઈએ યુનિવર્સિટીની એક્ઝામિનેશન્સ. ઓકે, હજી આગળ ફ્રેન્ડ્સ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવું છું, કોઈ કન્ક્લુઝન ઉપર ન આવો, હજી આપણે બીજા પોઈન્ટ્સ પણ એનાલિસિસ કરવાના છે, તો મારી સાથે બનેલા રહેજો. ઓકે, હવે અહીંયા આગળ ફ્રેન્ડ્સ તમને ક્વેશ્ચન થશે કે સર જીટીયુનું તમે આની પહેલાંના વિડીયોમાં જે સમર વેકેશનનું સર્ક્યુલર દેખાડ્યું એમાં તો એવું હતું કે 1 મેથી લઈને 14 જૂન સુધી તો વેકેશન છે, તો 14 જૂન સુધી અમારી એક્ઝામ નહીં થાય. ના, એવું નથી ફ્રેન્ડ્સ. તમે આ સર્ક્યુલર ધ્યાનથી વાંચો તો એમાં લખેલું છે કે ડ્યુરિંગ ધીસ ટેન્યુર, એટલે આ વેકેશન દરમિયાન, બધા જ ફેકલ્ટી મેમ્બરને હેડ્સ કમ્પલસરીલી કોઈ પણ એક્ઝામ ડ્યુટી હોય જીટીયુ તરફથી તો એમણે એ ફૂલ કરવી પડશે. ઓકે, એટલે કોઈ પણ ફેકલ્ટી મેમ્બર્સ હોય કે કોઈ પ્રિન્સિપલ હોય, એમને કોઈ જીટીયુની એક્ઝામ ડ્યુટી આવે ડ્યુરિંગ ધીસ એક્ઝામ, ડ્યુરિંગ ધીસ વેકેશન, સમર વેકેશન, 1 મેથી લઈને 14 જૂન સુધી, તો એમને એ એક્ઝામ ડ્યુટીઝ કરવી પડશે. એટલે ફ્રેન્ડ્સ, એવું બિલકુલ તમે સમર વેકેશનના સર્ક્યુલર ઉપર ડિપેન્ડ ન રહેતા કે હવે તમારે 14 જૂન સુધી એક્ઝામ નથી આવવાની, એવું બિલકુલ નથી. તમારી એક્ઝામ મેની અંદર આવી શકે છે. ઓકે, એઝ પર ધીસ ડેટ 30 એપ્રિલ સુધી જે એક્ઝામ ફોર્મ ભરાય છે, એની પછી આપણે એવો અંદાજો મારીએ કે 10 થી 15 દિવસનો ટાઈમ હોય, એ ટાઈમની અંદર તમારું યુનિવર્સિટી એક્ઝામ આવી શકે. ઓકે, તો અગેન નો કન્ક્લુઝન. આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ, જે તમારો ક્વેશ્ચન છે કે ફ્રેન્ડ્સ 6 સેમેસ્ટરના સ્ટુડન્ટ્સને કે અમારી એક્સટર્નલ એક્ઝામ થશે કે નહીં, એક્સટર્નલ પ્રેક્ટિકલ એક્ઝામ થશે કે નહીં. તો એની માટે અમે એક વિડીયો બનાવેલો અને બહુ બધા સ્ટુડન્ટ્સે વિડીયો જોયેલો અને રિસ્પોન્સ બહુ સારો આવેલો છે. તમે એમાં સમજી ગયા હશો કે આપણે સર્ક્યુલર, આ જે સર્ક્યુલર હતું તમારું એની ઉપર આપણે ફોકસ કરેલું, અને ત્યાંથી મેં તમને અંદાજો કીધો હતો કે રિસ્પેક્ટિવ સેમેસ્ટર પ્રેક્ટિકલ એક્ઝામિનેશન, એક્ઝામ ફોર્મ ક્યાં ભરવા, ક્યાં સુધી ભરવા દેવાના છે, કે તમારી 7 એપ્રિલથી લઈને 7 ડેઝ બિફોર યોર રિસ્પેક્ટિવ સેમેસ્ટર પ્રેક્ટિકલ એક્ઝામિનેશન, એટલે તમારું પ્રેક્ટિકલ એક્ઝામિનેશન થશે એમ, ત્યારે આ PDF ઉપરથી, આ સર્ક્યુલર ઉપરથી તમને સમજાવેલું બરાબર. અને ત્યારે મેં એવું કીધું હતું કે આપણે એવું અંદાજો મારી શકીએ આની ઉપરથી કે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ કદાચ થઈ શકશે, આ વખતે એક્સટર્નલ વાયવા થશે, જે આની પહેલાંના ટાઈમ સેમેસ્ટર્સમાં નહોતું થતું ડ્યુ ટુ કોવિડ, પણ આ વખતે કોવિડની સિચ્યુએશન થોડી હળવી છે, એટલે મે બી જીટીયુ એવું વિચારી રહી છે કે તમારી પ્રેક્ટિકલ એક્ઝામિનેશન થાય બરાબર. પણ આ વિડીયોમાં હવે હું તમને આનું કન્ફર્મેશન દેખાડીશ ફ્રેન્ડ્સ, કે આપણે જીટીયુની વેબસાઇટમાં સર્ક્યુલરમાં જઈએ બરાબર, અને સર્ક્યુલરની અંદર એની સાથે જે ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર હોય છે એમાં આપણે જઈએ બરાબર, અને એમાં તમે અહીં આગળ તમે જોશો તો સમર ટુ એક્ઝામ 2022નું એક નવી ટેબ આવી ગઈ છે, અને એમાં ફર્સ્ટ જે ઓપ્શન આવે છે એ આવે છે પ્રેક્ટિકલ એક્ઝામનો આવે છે. ઓકે, અને આ પ્રેક્ટિકલ એક્ઝામ જે છે ફ્રેન્ડ્સ એ શું દેખાડે છે એ આપણે અહીંયા સર્ક્યુલરમાં જોઈ લઈએ. તો આવી રીતે એમાં તમે જુઓ તો પ્રેક્ટિકલ એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને એમાં તમે જુઓ તો ડિપ્લોમાનો કોઓર્ડિનેટર્સ જે છે એ ડિફાઇન કરી દેવામાં આવ્યા છે ફોર 5th, 6th, 7th, and 8th પ્રેક્ટિકલ સમર એક્ઝામિનેશન 2022. એટલે ફ્રેન્ડ્સ અહીંયા આગળ એક રીતે એક હિન્ટ મળે છે કે તમારી જીટીયુ જે છે એ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ કન્ડક્ટ કરવા માગે છે બરાબર. આ કોઓર્ડિનેટર્સ ડિફાઇન કરેલા છે અલગ અલગ ઝોન વાઇઝ. ઓકે, અને દરેક ઝોનના ડેટ્સ નક્કી કરશે અને ફેકલ્ટીઝ અસાઇન કરશે તમારા પ્રેક્ટિકલ એક્ઝામિનેશન લેવા માટે. ઓકે, જીટીયુમાં અલગ અલગ ઝોન્સ હોય છે અને દરેક ઝોન વાઇઝ, દરેક બ્રાન્ચ વાઇઝ એક પ્રોફેસરને એપોઇન્ટ કરવામાં આવે છે કે જે ડિસાઇડ કરે કે ક્યારથી એક્ઝામ સ્ટાર્ટ થશે, કયા સબ્જેક્ટની ક્યાં એક્ઝામ હશે, અને એ પર્ટિક્યુલર કોલેજમાં એ સબ્જેક્ટ માટે કયા ફેકલ્ટીઝ જે છે એ ત્યાં પ્રેક્ટિકલ એક્ઝામ લેવા જશે. તો આની ઉપરથી ફ્રેન્ડ્સ એક અંદાજો આપણે લગાડી શકાય કે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ વાયવા થવાની છે. આ વખતે જીટીયુને પૂરેપૂરું પ્લાનિંગ છે કે તમારું પ્રેક્ટિકલ એક્ઝામિનેશન કન્ડક્ટ થાય. તમે તમારી રીતે પણ ચેક કરી શકશો જીટીયુની વેબસાઇટ પર સર્ક્યુલરમાં જવાનું, અને એની સાથે એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે એમાં જવાનું. ત્યાં તમે જોશો તો આ દેખાશે, અને પ્રેક્ટિકલ એક્ઝામનું તમે ખોલશો એટલે તમારી સામે આ જે છે આ આખી ફાઇલ ઓપન થશે. ત્યાંથી તમે કોઓર્ડિનેટર્સનું લિસ્ટ છે એ તમે ચેક કરી શકશો. ઓકે, તો અગેન 99% ચાન્સ છે ફ્રેન્ડ્સ કે તમારી ડિપ્લોમાના 6 સેમેસ્ટરના સ્ટુડન્ટ્સની પ્રેક્ટિકલ એક્ઝામિનેશન થશે.
ओके आनी ऊपरथी घणी बधी पिक्चर जे छे तमारी क्लियर थई जाय छे। तो सेकंड क्वेश्चन जे छे तमारो के सिक्स सेमेस्टरना स्टूडेंट्स माटे के अमारी सेल एक्सटर्नल वाइवा थशे के नहीं, तो एनो मैं तमने समझावी दीधुं के शू शू चांस छे। अगेन दिस इज ऑल प्रोबेबिलिटी, आ बधी प्रोबेबिलिटी छे, कोई ऑफिशियल सर्क्युलर आव्युं नथी। अने जेवुं ऑफिशियल सर्क्युलर आवशे फ्रेंड्स, कोई पण एक्जाम रिलेटेड अपडेट आवे छे तो जे अमारी साथे बनेला स्टूडेंट्स छे एमने ख्याल ज छे કે સૌથી પહેલાં અને સૌથી સારી રીતે ગુજરાતી લેંગ્વેજમાં તમને સમજાય એ ફક્ત ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ જ સમજાવે છે, ઓકે, અને સાચી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડે છે। તો જે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવે છે, ફટાફટ અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો, અને વિડીયો જો ગમે તમને તો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી પણ શેર કરો, જેથી એમના પણ આમાંથી કોઈ એક પ્રશ્ન એમનો પણ હોય તો એમને પણ આનું સોલ્યુશન મળે। હવે લાસ્ટની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, અમારી સિક્સ સેમ એક્સટર્નલ વાયવા ક્યારે થશે? હવે આપણે એવી વાત કરી કે ભાઈ મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે કે જીટીયુ તમારી એક્સટર્નલ વાયવા કન્ડક્ટ કરવા માગે છે, એક્સટર્નલ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન કન્ડક્ટ કરવા માગે છે। તો હવે એ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન કે એક્સટર્નલ વાયવા જે છે, જેમાં બહારથી કોલેજ, તમારી કોલેજ સિવાયના બીજા કોલેજના ફેકલ્ટીઝ જે છે એ તમને વાયવા લેવા અને પ્રેક્ટિકલ એક્ઝામ કન્ડક્ટ કરવા આવે છે, તો એ એક્ઝામ ક્યારે થશે? અગેઇન ફ્રેન્ડ્સ, આની માટે હું અગેન તમને એ આપણે જે સ્ટુડન્ટ પોર્ટલ પર જે સ્ક્રીનશોટ સ્ટુડન્ટે મોકલેલો એના પર હું તમને લઈ જાઉં। અહીં આગળ તમે જુઓ ફ્રેન્ડ્સ, અગેઇન એ ડેટ ઉપર આવી કે તમને એક્ઝામ ફોર્મ ક્યાં સુધી ભરવા દેવાના છે, 30 એપ્રિલ સુધીમાં વિથ પેનલ્ટી તમે ભરી શકશો, બરાબર। આપણું જે એક્સટેન્શનવાળું સર્ક્યુલર થ્રુ એમાં કીધેલું હતું કે 7 એપ્રિલથી લઈને 7 ડેઝ બિફોર ધ કમેન્સમેન્ટ ઓફ રિસ્પેક્ટિવ સેમેસ્ટર પ્રેક્ટિકલ એક્ઝામ। સર્ક્યુલર પ્રમાણે એવું હતું કે 7 એપ્રિલથી લઈને તમારી પ્રેક્ટિકલ એક્ઝામ સ્ટાર્ટ થાય એના 7 દિવસ અગાઉ સુધી તમે આ એક્ઝામ ફોર્મ ફિલ કરી શકશો, ઓકે। અને સ્ટુડન્ટ પોર્ટલ પર જે દેખાડે છે તમને એ આ દેખાડે છે, 30 એપ્રિલ, અગેન આ ડેટ તમે કન્ફર્મ કરી લેજો તમારા સ્ટુડન્ટ પોર્ટલ પર। તો આ ઇન્ડિકેટ કરે છે ફ્રેન્ડ્સ કે 30 એપ્રિલથી તમે 7 થી 10 દિવસની ગણતરી રાખો, એટલે અરાઉન્ડ 10 મે આજુબાજુ, 7 થી 10 મે આજુબાજુ તમારી પ્રેક્ટિકલ વાયવા એક્ઝામ સ્ટાર્ટ થઈ શકે છે। આ બે વસ્તુને આપણે કમ્બાઈન કરીએ, બરાબર, આ સર્ક્યુલરમાં એવું કીધું છે કે 7 એપ્રિલથી લઈને 7 ડેઝ બિફોર ધ કમેન્સમેન્ટ, કમેન્સમેન્ટ એટલે સ્ટાર્ટ થવું, કમેન્સમેન્ટ ઓફ રિસ્પેક્ટિવ સેમેસ્ટર પ્રેક્ટિકલ એક્ઝામિનેશન, એટલે તમારી પ્રેક્ટિકલ એક્ઝામિનેશન સ્ટાર્ટ થાય એના 7 દિવસ અગાઉ સુધી તમે આ ફોર્મ ભરી શકશો, બરાબર। પણ સ્ટુડન્ટ પોર્ટલમાં જે દેખાડે છે 30 એપ્રિલ દેખાડે છે, આનો મિનિંગ શું થયો કે 30 એપ્રિલથી લઈને તમે 7 થી 10 દિવસની ગણતરી રાખો, એટલે અરાઉન્ડ 7 થી 10 મે સુધીમાં તમારું પ્રેક્ટિકલ વાયવાનું ચાલુ થઈ શકે છે, ઓકે। અને મેના ફર્સ્ટ વીકમાં કે મેની એક પહેલી બે બીજી મે આસપાસ તમને ટાઈમ ટેબલ મળી શકે છે, અને 10 મેથી અરાઉન્ડ તમારી પ્રેક્ટિકલ વાયવા સ્ટાર્ટ થઈ શકે છે, ઓકે। તો આ અગેન કોઈ ઓફિશિયલ સર્ક્યુલર નથી ફ્રેન્ડ્સ, ઓકે, જસ્ટ એક આ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલે તમારા માટે તમારા જે પ્રશ્નો છે એને સોલ્યુશન લાવવા માટેનું આ વસ્તુ અમે કરેલી, ઓકે, આ વિડીયો એની માટે જ બનાવેલો છે। તો આઈ હોપ તમને આ ફોર્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સનો જે પ્રોબ્લેમ હતો કે સર એક્ઝામ ફોર્મ આવી ગયું છે અને એક્ઝામ ક્યારે લેવાશે એ સોલ્વ થઈ ગયો છે, સિક્સ સેમેસ્ટરના જે આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હતા તમારા, એક્ઝામ ક્યારે આવશે, એક્સટર્નલ વાયવા કેવી રીતે થશે, થશે કે નહીં, થશે તો ક્યારે થશે, આ બધાના જ ક્વેશ્ચનના સોલ્યુશન મેં આ વિડીયોની અંદર આપી દીધા છે। જેવું આપણું એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવે છે રિલેટેડ ટુ એક્સટર્નલ વાયવા સિક્સ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે, તો એ તરત જ આપણે એક્સટર્નલ વાયવામાં કઈ રીતે આખી પ્રોસેસ હોય છે, બિકોઝ તમારા માટે પહેલીવાર છે, તો અમે તમને એ પણ સમજાવશું કે એક્સટર્નલ વાયવા માટે તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવાની અને કેવા કેવા ક્વેશ્ચન તમને એમાંથી પૂછાઈ શકે છે। તો સબમિશન વાયવાનું જે કાંઈ પણ તમારે વર્ક બાકી છે ફ્રેન્ડ્સ એ કમ્પ્લીટ કરી દેજો, હજી પણ તમારી પાસે સમય છે, અને સાથે સાથે તમારી સિક્સ સેમેસ્ટરની તૈયારી પણ તમે ચાલુ રાખજો, ઓકે। તો આઈ હોપ તમારા બધાના ક્વેશ્ચનના સિક્સ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે, હજી પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેશનની અંદર કમેન્ટ કરજો, ઓકે, અમે તમારા ક્વેશ્ચન્સને સોલ્યુશન આપી દઈશું। ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને ત્યાં પર અમને મેસેજ કરી શકો છો, ત્યાં પણ તમારા ડાઉટ સોલ્વ વિધિન 24 અવર્સ થઈ જશે। અને સિક્સ સેમના પ્રિપરેશન રિલેટેડ વિડીયોઝ પણ ઓલરેડી ઘણા બધા છે જ, અને બીજા પણ વિડીયોઝ આવશે જ, બહુ જલ્દી આવતા રહેશે હવે, તો તમે એનું પણ તમે ચિંતા ન કરતા, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ હંમેશા સ્ટુડન્ટ્સની સાથે છે, અને તમારી એક્ઝામ સારી રીતે જાય એવી મેક્સિમમ પોસિબલ ટ્રાય અમે કરશું, અને તમને મેક્સિમમ મટીરિયલ તમારા સુધી પ્રોવાઈડ કરશું। ફોર્થ સેમના સ્ટુડન્ટ્સને અત્યારે કોઈ એક્ઝામની ચિંતા કરવાની નથી,
હા પણ તમારું જે એક્ઝામ ફોર્મની લાસ્ટ ડેટ છે એ પહેલાં તમારી એક્ઝામ ફોર્મ તમે ફિલ કરી દેજો, એક્ઝામ ફીસ પે કરી દેજો, જેથી તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ન થાય. તમારી ડેટ્સ વિશે પણ મેં તમને કહી દીધું કે તમારે તમારો અંદાજો 14 જૂન સુધી તમારું ટર્મ ચાલે છે, તો એની પછી 10 થી 15 ડેઝની અંદર તમારી એક્ઝામ પણ આવી શકે છે. ઓકે, આઈ હોપ બધાના જ ક્વેશ્ચનના સોલ્યુશન આવી ગયું છે. અને તમે ફ્રેન્ડ્સ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જુઓ છો અમારી ચેનલ પર, તો પ્લેલિસ્ટમાં જાઓ, બધા જ પ્લેલિસ્ટ તમે જુઓ, તમારા કામના બહુ બધા વિડીયો તમને મળી જશે ફોર્થ અને સિક્સ્થ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયો જો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરો, મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરો, જેથી અમને પણ આઈડિયા આવે અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, બીકોઝ આવા જ ઇમ્પોર્ટન્ટ અપડેટ, એક્ઝામ રિલેટેડ અપડેટ્સ સૌથી પહેલાં સૌથી સારી રીતે ગુજરાતી લેંગ્વેજમાં તમને સમજાય એ રીતે ફક્ત ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ પર જ સમજાવવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, સો ટેલિગ્રામ ચેનલ પણ છે, ટેલિગ્રામ પર પણ આપણી ચેનલ અવેલેબલ છે, સેમ નેમથી તમારે સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામમાં ટેલિગ્રામમાં ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ, એટલે આપણી ચેનલ ત્યાં મળી જશે. તેમને પણ ફોલો કરો, ત્યાં આગળ પણ જે ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ હોય છે ત્યાં આગળ પણ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, સો ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપરેશન. Keep learning. Thank you very much. Bharat Mata Ki Jai.